વિભાગ બે સામાન્ય જ્ઞાન અંતર્ગત આજે આપણે પ્રશ્ન ક્રમાંક બસો એક્યાસી થી ત્રણસો વીસ જોઈશું તો ચાલો શરૂ કરીએ દૂરબીન જેવી દ્રષ્ટિ ધરાવતું પક્ષી કયું છે જવાબ દૂરબીન જેવી દ્રષ્ટિ ધરાવતું પક્ષી ગુવળ છે વિદ્યાર્થી મિત્રો હું આખા વાક્યમાં જવાબ આપીશ કારણ કે આખા વાક્યમાં બોલાયેલો જવાબ સવાલ સાથે યાદ રહી જાય છે અને તેનું યોગ્ય અનુસંધાન આપણને પરીક્ષામાં પણ યાદ આવે છે આપણે હંમેશા આખા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ શાળામાં શિક્ષક પણ તમને આ બાબતે આગ્રહ રાખે છે તેનું કારણ જ આ છે પ્રશ્ન બસો બ્યાસી કયા પક્ષીને બ્લેક બર્ડ કહેવામાં આવે છે જવાબ બુલબુલ નામના પક્ષીને ને બ્લેક બર્ડ કહેવામાં આવે છે સૌથી ઉત્તમ માળો બનાવતું પક્ષી કયું છે જવાબ સુગ્રી પક્ષી સૌથી ઉત્તમ માળો બનાવે છે બસો ચોર્યાસી વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે જવાબ વિશ્વનું સૌથી મોટું પક્ષી સહામૃગ છે થોડી વધુ માહિતી જોઈએ આ પક્ષી હવામાં નથી ઉડતું પણ જમીન પર ઘોડા કરતા પણ ફાસ્ટ દોડી શકે છે આવું એક પક્ષી છે જે આફ્રિકામાં જોવા મળે છે અને આ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે આ છે શાહમૃગ બસો પંચ્યાસી કયું પક્ષી પોતાની લાળ દ્વારા માળો બનાવે છે જવાબ સ્વિફ્ટલેટ નામનું પક્ષી પોતાની લાડ દ્વારા માળો બનાવે છે બસો છ્યાસી કયું પક્ષી ક્યારેય માળો બનાવતું નથી જવાબ કોયલ નામનું પક્ષી ક્યારેય માળો બનાવતું નથી બસો સત્યાશી કયું પક્ષી કદી ઝાડ પર બેસતું નથી જવાબ ટીટોડી નામનું પક્ષી કદી ઝાડ પર બેસતું નથી લાકડામાં લાગેલી ઉધઈને કાબુમાં લેવા કયું પક્ષી ઉપયોગી છે જવાબ લક્ નામનું પક્ષી લાકડામાં લાગેલી ઉદય ને કાબુમાં લેવા ઉપયોગી છે વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે જવાબ હમિંગબર્ડ નામનું પક્ષી વિશ્વનું સૌથી નાનું પક્ષી છે તમે આ તેનો આકાર જોઈ શકો છો પ્રશ્ન બસો નેવું દર્જીડો પોતાનો માળો કઈ રીતે બનાવે છે જવાબ દરજીડો પોતાનો માળો વૃક્ષના પાંદડા સીવીને બનાવે છે અહીં એક ચિત્રમાં તેનો માળો તમે જોઈ શકો છો પ્રશ્ન બસો એકાણું પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ ઇન્દ્રિયો હોય છે તેમાંથી સુંઘવાની જે ઇન્દ્રિય છે નાક એ ઇન્દ્રિય કૂતરામાં સૌથી વધારે મજબૂત હોય છે અને પક્ષીઓમાં આજ બનાવતું પક્ષી કયું છે જવાબ બોલ્ડ ઇગલ વિશ્વનો સૌથી મોટો માળો બનાવતું પક્ષી છે બસો ત્રાણું જમીન પર પોતાનો પગ ન મૂકતું પક્ષી કયું છે જવાબ નામનું પક્ષી જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો તે કદી પણ જમીન પર પોતાનો પગ મુ છે રાષ્ટ્રીય પક્ષી છે બસો પંચાણું ન્યુઝીલેન્ડ ની છાપ ઊભી કરતું અને ઉડી ન શકતું પક્ષી કયું છે જવાબ ન્યુઝીલેન્ડ છાપ ઉભી કરતું અને કબૂતર મેના વિદ્યાર્થી મિત્રો તમને આના આધારે આવો પ્રશ્ન પૂછાય કે નીચેના માંથી કયા પક્ષી બુદ્ધિશાળી નથી એમાં ત્રણ ઓપ્શન આપ્યા હોય અને ચોથું ઓપ્શન આપ્યું હોય તો બુદ્ધિશાળી છે ચોથું જે જવાબ ઉડતા ઉડતા જ નાના પક્ષીઓનો શિકાર કરતું પક્ષી બાજ પક્ષી છે બસો અઠાણું દરિયાઈ પોપટ તરીકે જાણીતું પક્ષી કયું છે જવાબ પફીન દરિયાઈ પોપટ તરીકે જાણીતું પક્ષી છે એનું અહીં તમે ચિત્ર જોઈ શકો છો બસો નવ્વાણું આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે જવાબ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે ત્રણસો આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે જવાબ આપણા દેશનું રાષ્ટ્રગીત જણ ગણ મન છે ત્રણસો એક આપણા દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે જવાબ આપણા દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કેટલા રંગનો છે જવાબ આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો છે અને એટલા માટે એને તિરંગો પણ કહેવામાં આવે છે ત્રણસો ત્રણ આપણા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે જવાબ આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે ત્રણસો ચાર મન રાષ્ટ્રગીતની રચના કોને કરી હતી જવાબ મન રાષ્ટ્રગીતની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે જવાબ આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે ત્રણસો છ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે જવાબ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે આપણા રાષ્ટ્રીય ફૂલ કયું છે જવાબ આપણા દેશનું દેશનું રાષ્ટ્રીય ફળ કયું છે જવાબ આપણા દેશનું રાષ્ટ્રીય ફળ કેરી છે ત્રણસો નવ આપણા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે જવાબ આપણા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય ફળ તો કેરી પરંતુ ઝાડમાં આંબો નહીં બોલતા ઝાડમાં વૃક્ષ માં આવશે વડ ત્રણસો દસ રાષ્ટ્રગાન વંદે માતરમ ની રચના કોને કરી જવાબ રાષ્ટ્રગાન વંદે માતરમ ની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ કરી ત્રણસો અગિયાર આપણા દેશના રાષ્ટ્રીય શાયર કોણ છે જવાબ આપણા દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે ત્રણસો બાર રાષ્ટ્રધ્વજના રંગોનું સ્થાન જણાવો જવાબ રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ હોય છે ત્રણસો તેર રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રનું સ્થાન જણાવો જવાબ રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર રાષ્ટ્રધ્વજની મધ્યમાં વચ્ચે હોય છે ત્રણસો ચૌદ અશોક ચક્રમાં કેટલા આરા હોય છે જવાબ અશોક ચક્રમાં અંદર તમે જે લીટીઓ જોઈ શકો છો તે આરા હોય છે ત્રણસો પંદર રાષ્ટ્રધ્વજ નું માપ કેટલું હોવું જોઈએ જવાબ રાષ્ટ્રધ્વજનું નું માપ ત્રણ જેમ બે હોવું જોઈએ એટલે કે તેની લંબાઈ જો ત્રણ મીટર હોય તો પહોળાઈ બે મીટર આવશે આ નિશાન શું સૂચવે છે જવાબ ચિત્રમાં આપેલું નિશાન શિખર સૂચવે છે જવાબ આ નિશાન પર્વત સૂચવે છે ત્રણસો અઢાર આ નિશાન શું સૂચવે છે જવાબ આ નિશાન નદી સૂચવે છે નકશામાં સંજ્ઞાઓ તમે જુઓ છો એ સંજ્ઞાઓ

ચેનલને હજુ સુધી લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ ધન્યવાદ